આજે કેન્દ્ર સરકારની પરવાનગી મુજબ બોટાદ જિલ્લામાં શેલ્ટર હોમ્સમાં રહેતા માઇગ્રન્ટ લેબરર્સ જે પગપાળા ચાલીને આવતા હતા અથવા તો એક જિલ્લાથી બીજા જિલ્લામાં જતા હતા એવા માઇગ્રન્ટ લેબરર્સને વ્યક્તિઓને આજે એમના સ્થાને મોકલવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ અન્ય સરકારથી આવેલા અન્ય રાજ્યોથી આવેલા વ્યક્તિઓને અત્યારે મોકલવામાં આવશે નહીં. ગુજરાતની અંદર એક જિલ્લાથી બીજા જિલ્લામાં જતા વ્યક્તિઓને શેલ્ટર હોમમાંથી બીજા જિલ્લામાં મોકલવાની વ્યવસ્થા આજે અમે કરી રહ્યા છીએ. એમાં સરકારની ગાઈડલાઇન મુજબ આ વ્યક્તિઓની એકવાર ફરીથી હેલ્થ ચેકઅપ કરવામાં આવશે, એમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરી એ લોકોને પરત મોકલવામાં આવશે. બોટાદ જિલ્લામાં રહેતા 387 લોકોમાંથી આજે 300થી વધારે લોકો આ રીતે બીજા જિલ્લામાં પ્રસ્થાન કરશે અને આજે રાત સુધીમાં વ્યવસ્થા કરી દેવામાં આવશે. અન્ય રાજ્યોના જે વ્યક્તિ જે લેબરર્સ બોટાદ જિલ્લાના શેલ્ટર હોમમાં રહેતા હતા એ લેબરર્સને બોટાદ જિલ્લામાં જ એમની સ્કિલનો ઉપયોગ કરવા માટે, એમની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારી એમની જોડે ઇન્ટરેક્શન કરશે અને એમને વાપરવાની પદ્ધતિ નક્કી કરશે. આ બધી વ્યવસ્થા એવા કર્મચારીઓ, એવા માઇગ્રન્ટ લેબરર્સ માટે કરવામાં આવશે જે હાલ એસિમ્પ્ટોમેટિક છે, એમને કોઈ પણ જાતના લક્ષણ દેખાતા નથી. એ સિવાય કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ 20/4/2020 એટલે આવતીકાલથી અમુક ઉદ્યોગોને પણ પરવાનગી આપવામાં આવી છે. એમાં મુખ્ય તોર પર એવા ઉદ્યોગો છે જે ગ્રામ્ય સીમાઓમાં કામ કરે છે અને ઓછામાં ઓછા વ્યક્તિઓને વાપરે છે, સાથે સાથે એ ઉદ્યોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરી એમને પરવાનગી આપવામાં આવે છે. બોટાદ જિલ્લામાં આજ દિન સુધી 74 એવા ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવેલી છે જે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરે છે અને હજી રોજે રોજ મળતી અરજીઓના આધારે કેસ બાય કેસ બેસિસ પર નિર્ણય કરી એમને પરવાનગી આપવામાં આવી રહી છે. આ પરવાનગીમાં કેન્દ્ર સરકારની સૂચના મુજબ એવા એકમોને પરવાનગી આપવામાં આવે છે જે મજૂરો જે તે ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર જ વસવાટ કરતા હોય અથવા તો જે તે ગામમાંથી એના મજૂરો આવતા હોય જેથી કે વ્યક્તિઓની અવરજવર ઓછામાં ઓછી રહી શકે અને એ તમામ મંજૂરી ગ્રામ્ય વિસ્તારમાં જે એકમો કામ કરે છે એના માટે જ આપવામાં આવી રહી છે. આવતીકાલથી પણ લોકડાઉનનું જે અમલ છે જે અગાઉ થતું હતું એ જ રીતે થતું રહેશે, એમાં કોઈ પરિવર્તન હાલ થતો નથી. ગુડ્સના જે વાહનો છે એ અગાઉની જેમ, કેન્દ્ર સરકારની ગાઈડલાઇનની જેમ ગુડ્સના વાહનોની હેરફેર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. ખાલી એમાં એક જ તકેદારી રાખવામાં આવે છે કે ગુડ્સના વાહનોથી વ્યક્તિઓ એક સ્ટેટથી બીજા સ્ટેટમાં ના જાય અથવા તો હદ એક જિલ્લાનીથી બીજા જિલ્લાની હદમાં પેસેન્જરના સ્વરૂપમાં ના જાય. કોરોના વાયરસના કેસોની બોટાદ જિલ્લામાં વાત કરીએ તો આજની સ્થિતિએ કુલ 5 પોઝિટિવ કેસ બોટાદ જિલ્લામાં છે, એમાંથી એક વ્યક્તિનું દુઃખદ અવસાન થઈ ગયું છે અને અન્ય 4 વ્યક્તિઓ હાલ સારવારની હેઠળ છે. એ ચારે ચારની સ્થિતિ હાલ સ્થિર છે, સામાન્ય છે. બોટાદ જિલ્લામાં આજ દિન સુધી કુલ 222 સેમ્પલ લેવામાં આવ્યા હતા, એમાંથી 5 પોઝિટિવ આવ્યા હતા. એ સિવાય 179 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને 38 સેમ્પલ એના પરિણામની હજી રાહ જોવાય છે.